અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસોમાં વધારો દેખાઈ રહ્યો છે, જ્યારે 10 જ દિવસમાં કોલેરાના 19થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે અમરાઈવાડી બહેરામપુરામાં કોલેરાના કેસ નોંધાયા છે. દાણીલીમડા ગોમતીપુરમાં પણ કોલેરાના કેસો દેખાયા છે. જ્યારે ઝાડા ઉલટીના 468 કેસો નોંધાયા, કમળાના 73, ટાઇફોઇડના 156 કેસ નોંધાયા, 1415 પાણીના નમૂનામાંથી 29 નમૂનાઓ ફેલ થયા છે. ગત સપ્તાહે હીટ ઇલનેસના કારણે 119 કેસ નોંધાયા હતા. ઝાડા ઉલટીના ટોટલ 468 કેસીસ, જોન્ડિસના 73 કેસીસ, ટાઇફોઇડના 156 કેસીસ અને કોલેરાના 19 કેસીસ રિપોર્ટ થયેલા છે. જે પૈકી કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે આ પ્રકારના હાઈરિસ્ક વિસ્તાર છે અથવા કોઈ જગ્યાએ પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવી રહી છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરિન ટેસ્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. ચાલુ માસ દરમિયાન 1400થી પણ વધારે આ પ્રકારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને આ પૈકી 29 સેન્ટરમાં પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે.